તો વાત કરી સતરામપુર તાલુકામાં આવેલ એચપી ગેસ એજન્સીમાં ડીલર આવક ગેસ એજન્સીના ભાગરૂપે સંતરામપુર સંચાલક ગ્રામોના બોટલમાંથી ગેસ લીકેજ થતા જેના કારણે એક આગ લાગવાની ઘટના બની છે. તો ત્યારે દરેક વ્યક્તિને બચી ગયા હતા, પરંતુ આવકાર ગેસ એજન્સી સંતરામપુરને વારંવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્ર કોઈ જ પ્રકારની કાયદેસરની કાર્યવાહી હાથ ધરતી નથી અને બેદરકારી સામે આવી રહી છે. નસીકપુર ગામે અચાનક લીકેજ બોટલ હોવાના કારણે આગ લાગી હતી, પરંતુ આગ એવી રીતે લાગી કે બોટલના ઉપર 2 ફૂટ જ્વાળા ફરી વળી હતી. તે તમે આની જાણ કોઈને કરી? હા, જાણ કરેલી અમે આવકાર ગેસ એજન્સી સંતરામપુર ખાતે. તો એમનો તમને કેવું પ્રભાવ મળ્યો? એમનાથી અમને કોઈ પણ જવાબ મળ્યો નહોતો. પછી આવું બન્યું, પછી આ ખરેખર આનો માહોલ કેવી રીતે કોઈ સંતરામપુર ખાતેથી કોઈ બોટલમાં ચોરી કરવાનું કહું પણ છે, અથવા આની ખરેખર તપાસ થવી જોઈએ. દરેક ગામડાઓની સમસ્યા મોટાભાગની બોટલો લીકેજ હોવાનું કારણ બને છે, અને ખરેખર આ જાનહાનિ થઈ એ મોટી દુર્ઘટના બનત તો કોણ જવાબદાર? આના વિશે ખરેખર તંત્ર દ્વારા સત્વરે પગલો લેવાય અને એની ખરેખર ઉડાણપૂર્વક તપાસ થાય એવી આ મહીસાગર જિલ્લાની જનતાની એક અરજ છે. અમીન કોઠારી સાથે જીડીસી ન્યૂઝ સંતરામપુર મહીસાગર.